કહેવાય છે કે અમદાવાદની સ્માર્ટ સિટી, પરંતુ ચોમાસામાં જે રીતે રોડ રસ્તાઓ ધોવાય છે તેના કારણે સ્માર્ટ સિટીની પોલ ખુલી ગઈ છે. ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકો કમરદર્દ, કરોડરજ્જુ અને ઓર્થોને લગતા તમામ રોગોનો શિકાર બની રહ્યા છે. ખાનગી હોસ્પિટલથી માંડીને સરકારી હોસ્પિટલમાં ઓર્થોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદે રમઝટ બોલાવી છે. તેવામાં વરસાદના કારણે સ્માર્ટ સિટી અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક રસ્તાઓ ચંદ્ર અને મંગળ ગ્રહની સપાટી જેવા થઈ ગયા છે. ઉબડખાબડ અને મસમોટા ગાબડા ધરાવતા શહેરના રસ્તાઓથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. રસ્તાઓ પર ખોદકામ બાદ પેચવર્ક પણ કરવામાં આવતું નથી. પરિણામે ખાડાવાળા રસ્તાઓના કારણે શહેરમાં કમરદર્દ અને કરોડરજ્જુના દર્દીઓની સંખ્યા વધી છે. અમદાવાદની અસારવા અને સોલા સિવિલમાં ઓર્થો વિભાગની ઓપીડીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જ્યારે જર્કી ડ્રાઈવ હોય યાવ ખાડામાં યુઝ્યુઅલી માણસને ખબર હોય, એને માટે રસ્તો ચોખ્ખો હોય ને ખાડોમાં જેવું એનો ટાયર જાય સડન એને કમર ઉપર જર્ક આવે, ગરદનની જે નસો છે એના ઉપર જર્ક આવે. એ જર્ક લીધે એને યુઝ્યુઅલી જે તકલીફ થાય છે બેકએક કહી શકાય. એટલે બેકએક બહુ કોમનલી જોવા મળે છે ખાડાને લીધે. જ્યારે કોઈ પણ આપણો વેહિકલ જે ખાડામાંથી પસાર થાય એને જે જર્ક આવે એના લીધે બેકએકનો ઇશ્યુ ખાસો જોવા મળે છે. રોડ પરના ખાડાઓને લીધે ઓર્થોપેડિક ડોક્ટર પાસે લોઅર બેક પેનના દર્દીઓના પ્રમાણમાં પણ વધારો થઈ ગયો છે. જુલાઈ મહિનામાં સોલા સિવિલના ઓર્થો વિભાગના ઓપીડીના 1940 જેટલા કેસ આવ્યા. સોલા સિવિલમાં રોજના 80 કેસ કમરદર્દ અને રોડ રસ્તાઓ પર પડી જવાથી ઇજાના દર્દીઓના આવે છે. પહેલા કરતાં અહીં ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં વધારો થયો છે. પહેલા રોજની 50 જેટલી ઓપીડી આવતી હતી, તેની સરખામણી આ વર્ષે 80 જેટલી ઓપીડી આવે છે. ત્યારે અસારવા સિવિલની વાત કરીએ તો અસારવા સિવિલના ઓર્થોપેડિક વિભાગના કેસની સંખ્યામાં 20-30% જેટલો વધારો જોવા મળ્યો છે. અસારવા સિવિલમાં રોજની 400 જેટલી ઓર્થોપેડિક વિભાગની ઓપીડી આવે છે, જ્યારે રવિવારે ઇમરજન્સીમાં 125 જેટલી ઓપીડી આવે છે, જેમાં સૌથી વધુ દર્દી કમરદર્દ, કરોડરજ્જુ, સાંધાઓના દુખાવાના હોય છે. એવું કહી શકાય કે અત્યારે યુઝ્યુઅલી વરસાદના ટાઈમમાં જે ખાડા હોય એના લીધે ઓપીડીમાં બેકએકના લીધે પેશન્ટની સંખ્યા વધી જાય છે. યુઝ્યુઅલી બેકએકના પેશન્ટ કાયમી વધારે હોય, કે જે આપણી રોજિંદાની પ્રવૃત્તિ જે છે એના લીધે બેકએકના ઇસ્યુ ખાસો વધી ગયો છે. પર ખાડાના લીધે જે બેકએક થાય છે એનો નંબર પેશન્ટનો વધતો જાય છે યુઝ્યુઅલી આ સિઝનમાં. દર વર્ષે તંત્ર દ્વારા રોડ રસ્તાઓ પાછળ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ આ રસ્તાઓ એક વર્ષ પણ ટકતા નથી. દર વર્ષે ચોમાસું આવે એટલે રસ્તા નવા બનાવવા પડે છે. આ રસ્તાઓના કારણે લોકોના આરોગ્ય ઉપર તો જોખમ ઊભું થાય જ છે, સાથે લોકોના ટેક્સના નાણાંનું પણ આંધણ થાય છે. અંતે સુવિધાના નામે મીંડું જોવા મળે છે. શા માટે એટલા ટકાઉ અને મજબૂત રસ્તા બનાવવામાં નથી આવતા કે જે વર્ષો સુધી ચાલે? દર વર્ષે ચોમાસું આવે એટલે પ્રજાને એકને એક કથા કરવાની રહે છે. તંત્ર પણ મેળાપીપણાથી સારા અને ટકાઉ રસ્તા બનાવતું નથી. અંતે સરવાળે તો ખિસ્સા તો પ્રજાના જ ખાલી થાય છે, તે પછી ટેક્સ હોય કે દવાખાનાનો ખર્ચો હોય. જતીન બારોટ, GSTV.